आम आदमी पार्टी द्वारा 3 लाख सुधीनी पाक धिराण लोननी व्याज सबसिडीनी रकम खेडूतोना खातामां जमा करवा जूनागढ़ कलेक्टर ने आवेदन पत्र पाठवामां आव्युं हतुं। खेडूतोने आपवामां आवती पाक धिराण लोन 3 लाख सुधी 0% व्याजे आपवानी सरकारनी योजना छे। તેમ છતાં રાષ્ટ્રીયકૃત બેંકો દ્વારા ખેડૂત પાસેથી દર વર્ષે 7% લેખે વ્યાજ વસૂલવામાં આવે છે। ગયા વર્ષના વસૂલેલા વ્યાજની રકમ અનેક ખેડૂતોને હજી સુધી રિફંડ મળી નથી। અમુક બેંકમાં તો 2 વર્ષથી ખેડૂતોના પૈસા ફસાયેલા છે। બેંક અધિકારીઓ દ્વારા કહેવામાં આવે છે કે રાજ્ય સરકાર દ્વારા બેંકોને વ્યાજની રકમ ચૂકવાઈ નથી, એટલે અમે ખેડૂતોને આપી શકીએ નહીં। હાલ સરકારે પ્રેસ કોન્ફરન્સ કરીને જાહેરાત કરી હતી કે ખેડૂતોને વ્યાજની રકમ રિફંડ મળી ગઈ છે, પરંતુ હંમેશા મીડિયા થકી ગુજરાતની જનતાને ગુમરાહ કરતી સરકારે પરિવાર મીડિયાને માધ્યમ બનાવી ખેડૂતોને ગુમરાહ કર્યા છે, સાથે જ ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે। બેંકો અને સરકારના મિસમેનેજમેન્ટને કારણે ગુજરાતના ખેડૂતોના કરોડો રૂપિયા બેંકોમાં ફસાયેલા છે, જે રકમ તાત્કાલિક ધોરણે ખેડૂતોના ખાતામાં પરત આપવામાં આવે। સામે ચોમાસું વાવણીની સિઝન છે, ખેડૂતોને ખાતર, બિયારણ, દવા અને મોંઘુ ડીઝલ ખરીદવા પૈસાની તાતી જરૂરિયાત છે, ત્યારે સરકારે ખેડૂતોના બાકી લેણા તરત ચૂકવી દેવા જોઈએ। આમ આદમી પાર્ટી ગુજરાત ખેડૂતોને પડખે ઊભી રહી છે અને જરૂર પડે ખેડૂતો માટે સંઘર્ષ કરતા જરાય અચકાઈ નથી। જો 10 દિવસમાં સરકાર ખેડૂતોના ખાતામાં વ્યાજ સબસિડીની પૂરેપૂરી રકમ પરત નહીં આપે તો આમ આદમી પાર્ટી રાજ્યવ્યાપી આંદોલન કરવા મજબૂર થશે। કેમેરામેન હર્ષુક પરમાર સાથે વંદરા ચૌહાણ, લાઈવ ગુજરાત ન્યૂઝ, જૂનાગઢ।